જામનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જેએમસીના ગ્રાઉન્ડમાં મિલેટ્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકિંગ રનિંગ વેનું લોકાર્પણ કર્યું હતું. તેમજ બ્રુક બ્રોન ગ્રાઉન્ડ પાસે નિર્માણ થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઈ લોકાર્પણ કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની હેલી વર્ષી છે. એ જે અત્યારે વ્યવસ્થા છે આપણી, એના કરતાં વધારે સારી રીતે આપણે આગળ વધીએ એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે. એમનો સંકલ્પ છે કે આપણે 2047 સુધીમાં, કે હવે આ જે 25 વર્ષ છે એના અમૃતકાળમાં, આપણો દેશ એ વિકસિત દેશ બને અને વિકસિત દેશ બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત એની લીડ લઈ અને આપણે આગળ વધવા માગીએ છીએ. આજે જામનગરને તો વર્લ્ડના નકશા ઉપર પહેલેથી મૂકી દીધું છે. અહીંયા ટ્રેડિશનલ મેડિસિનનું WHOનું હેડક્વાર્ટર જામનગરમાં બની રહ્યું છે. એટલે આજે અહીંયા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવવાના, અને એના કારણે આજે જામનગર દુનિયાના નકશા ઉપર મૂકાયું છે. અને એ આપણે એ જ રીતે જામનગર અને જામનગરની આજુબાજુના દરેક ગામ હોય કે આખું ગુજરાત હોય એમાં કામ કરવા માટે ગુજરાત સરકાર પણ એ જ રીતે તૈયાર છે. પ્રાસંગિક ઉદ્બોધન માટે માનીય ગૃહ વસુધૈવ કુટુંબકમના મૂળ મંત્રને નિભાવીએ. જામનગરમાં સજુભા હાઈસ્કૂલના પટાંગણમાંથી ધાર્મિક દબાણ હટાવવા તથા બેડીમાં કુખ્યાત સાયચા પરિવારના ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરવાના મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જામનગર પોલીસ તથા વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. અતિ મહત્વની પ્રાચીન રાજાશાહી વખતની સરકારી કન્યા વિદ્યાલય વર્ષો વર્ષ પહેલા આ સ્કૂલ બાંધવામાં આવેલી હતી. અમુક માણસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં અવૈધ ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા. એ સ્કૂલમાં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આ અવૈધ બાંધકામને દૂર કરીને એ શાળામાં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મૂકી લેવામાં આવ્યું. આ જ પ્રકારે આ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો, રાયોટિંગ, વ્યાજખોરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાયચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા અધિનિયમ 2020 અંતર્ગત આના બી દબાણો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે તે માટે અહીંયાના બેઉ હું વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જામનગર જિલ્લાના જામનગર મહાનગરના સૌ નાગરિકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ માટે આજે મુખ્યમંત્રીશ્રીએ અનેક પ્રકલ્પોની શરૂઆત કરી છે, અનેકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આપ સૌને માત્ર એટલી જ વિનંતી છે કે આ પ્રકલ્પો ભલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હોય પરંતુ એ સૌ પ્રકલ્પો આપ સૌની વ્યવસ્થાઓ માટે બન્યા છે. રાજ્ય સરકાર એને બનાવ્યું છે એને સાચવણી રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ એને સરકારી પ્રોપર્ટી તરીકે નહીં પરંતુ જામનગર શહેરના નાગરિકોની વ્યવસ્થા તરીકે ઉપયોગ કરીને આ સૌ વ્યવસ્થાઓને તમે સૌ લોકો ચોખ્ખી રાખવાનો પ્રયાસ કરશો તેવી આપ સૌ લોકોને પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.